આજે સોમવતી અમાવસથી સૌરાષ્ટ્રને સાવન માસની શરૂઆત થઈ રહી છે અને આપણે અનલોક ટુ અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જાહેર કરી છે એ પ્રમાણે કોરોનાના સંક્રમણ અટકાવવા માટે અને બીજી આપણે વિશ્વ મહામારીને બહાર આવવા માટે મારે પ્રજાજનોને ખાસ અપીલ છે કે તમે સાવન માસમાં જે પણ ધાર્મિક લાગણી પ્રમાણે મંદિરોના દર્શન કરવા માટે જાઓ તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા જે ગુજરાતીમાં પ્રસ્થાપિત એસઓપી પ્રમાણે જ કામગીરી કરવાની, ખાસ કરીને કોઈ પણ સંજોગમાં મંદિરમાં ભેગા નહીં થવાનો, વારાફરતી દર્શન કરવાનો, બહાર સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તમામ મુખ્ય મંદિરોમાં પોલીસ મારફત સંપૂર્ણ બંદોબસ્ત પણ રાખવામાં આવેલા છે અને ગીર્દી ના થાય એને માટે ટૂંકી ટૂંકી સંખ્યામાં બધા દર્શન કરવાનો અને અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક વાપરીને આપણે ભગવાનના દર્શનને જવાનો, જેથી કે કોઈ પણ સંજોગમાં આપણે ધાર્મિક કામગીરીમાં કોરોનાના સંક્રમણ ના થાય એની સંપૂર્ણ કાળજી રાખવાનો. મારી ફરી સે નગરજનોને અપીલ છે કે રાજકોટ શહેર મહત્વનું છે, કોરોનાના વાયરસને અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી, લેકિન હવે જ્યારે દિન પે દિન વાયરસની કેસીસ આવી રહ્યા છે એમાં અમે કાળજી સાવચેતી રાખો એ ખાસ જરૂરત છે અને આવતા તહેવારોમાં તહેવારોનો ધાર્મિક પ્રથા પ્રમાણે આપણે તહેવાર પણ કરીએ અને કોરોના સંક્રમણ ના થાય એને માટે સંપૂર્ણ કાળજી રાખીએ. વધુ મહત્વનું છે ઘરે રહેવાનો અને સુરક્ષિત રહેવાનો અને માસ્કનો સંપૂર્ણ રીતે અમલ કરવાનો.